હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગઈકાલે કેન્દ્રીય અંદાજપત્ર હતું અને એના કામની વ્યસ્તતા હતી, એનું એનાલિસિસ કરવાનું હતું, ઘણી બધી ડિબેટમાં પણ બેસવાનું હતું, એટલે આખા દિવસ દરમિયાન કોઈ વિડીયો હું આપી નહોતો શક્યો. પણ આજથી ફરી શરૂઆત કરીએ. કપાસના ભાવથી રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર કપાસની આવક 1800 થી 2000 મણની થઈ હતી. ભાવમાં 5-10 રૂપિયા મનમોળ છે. સારા માલમાં નબળા માલ ક્વોલિટી પ્રમાણે ખપી રહ્યા છે. હવે તેજી મંદી જેવું કંઈ નથી થતું. માલની ક્વોલિટી અને ખરીદનારની ગરજ પ્રમાણે કામકાજ થાય છે, એટલે ખેડૂતોને કપાસ વેચવાનું થતું હોય તો વેચી શકે છે. 4G ક્વોલિટીનો ભાવ 1560 થી 1585, જનરલ માલની અંદર 1530 થી 1560, એ પ્લસ 1500-1530, બી પ્લસ 1480 થી 1500, બી ગ્રેડ 1450 થી 1480, સી પ્લસ 1400 થી 1450, અને ફર્ધર માલ નબળા માલ હોય તો 1250 થી 1400 રૂપિયાના ભાવથી કામકાજ થઈ રહ્યા છે. વાત કરીએ કપાસની આવકની તો સમગ્ર ગુજરાતમાં 7-8 હજાર મણની આવક છે. વરસાદી વાતાવરણ છે એટલે આવકો ડિસ્ટર્બ રહે છે, પણ આમાં હવે કપાસ પૂરા થઈ ગયા છે એટલે એમાં આવકમાં વધારો થવાની શક્યતા નથી. યાર્ડની અંદર સરેરાશ 1350 થી લઈને 1580, એવું કે બહુ સારો માલ કોઈ દી આવી જાય તો 1600 સુધી વેપાર થાય છે, પણ 1600 વાળા માલ યાર્ડની અંદર બહુ જ ઓછા આવે છે. વાત કરી દઉં પેલા તમને કપાસિયાની. કપાસિયાની અંદર ભાવ ટકેલા છે. 640 થી લઈને 665 સુધીનો ભાવ છે, જયારે ખોળની અંદર 1650 થી 1750 માં વેપાર થઈ રહ્યા છે. કડી બાજુ 60 કિલોની ભરતી આવે છે, એમાં 1900 થી 1950 નો ભાવ ચાલે છે. ગામડામાં કપાસનો ભાવ કેવો ચાલે છે, ગામડેથી કેવા ભાવે વેપાર થાય છે, એના વિશે આપ સૌ કોમેન્ટ કરીને જરૂરથી જણાવી શકો છો. 2 દિવસથી મને ખ્યાલ નથી કે કેવા ભાવથી વેપાર થાય છે, પણ તમે કોમેન્ટ કરો તો અચૂક જાણવા મળશે. ગુજરાતની વાત કરીએ. ગુજરાતની અંદર શંકર ગાસરીના ભાવ લગભગ ટકેલા જ રહે છે. 57,500 થી 57,800, 900, ક્યારેક 58,000 થઈ જાય, 58,200 થઈ જાય, પણ મોટી વધઘટ એની અંદર નથી. ગુજરાતની અંદર આવકો ઘણી ઓછી છે. 3 થી 3,500 ગાસરી જ આવે છે અને દેશની અંદર લગભગ 15 થી 18 હજાર ગાસરીની આવક થાય છે. વાત કરીએ આગળની, આપણે દેશાવરની વાત કરીએ તો દેશાવરની અંદર પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાન 55,400 રૂપિયા 27 mm નો ભાવ ચાલે છે. મધ્યપ્રદેશની અંદર 28 mm ના 56,900, 34 mm ના 82,500 અને 35 mm ના 84,000 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે. કર્ણાટક અને તમિલનાડુની અંદર 34 mm નો ભાવ 84,500 અને 35 mm નો ભાવ 86,500 રૂપિયા રહ્યો છે. મિત્રો, વાત કરીએ આપણે વિદેશી બજારની, કે જ્યાં સખત ઘટાડો છેલ્લા કેટલાક દિવસોથી થઈ રહ્યો છે. બજાર આપણી ધારણા પ્રમાણે જ ઘટી ગઈ છે. ડિસેમ્બર મહિનાનો વાયદો 69.48 સેન્ટના મથાળે ગઈકાલે બંધ થયો. ગઈકાલે 1.14 સેન્ટનો ઘટાડો થયો. આજે સવારની ધારણા જે મુકાઈ છે એ પણ ઢીલી છે. ડિસેમ્બર વાયદો 68.80 સેન્ટની આજુબાજુ ચાલી રહ્યો છે. આપણે ગયા રવિવારે વાત કરી હતી કે આ વાયદો 68 સેન્ટનું બોટમ ધરાવે છે અને ત્યાં સુધી અવશ્ય પહોંચશે, અને 68 સેન્ટ જો તોડે તો 65 સેન્ટ સુધી જવાની શક્યતા છે. અત્યારે વાયદો એ માર્ગે જઈ રહ્યો છે. વાયદાની અંદર સારું એવું નુકસાન થઈ ગયું છે. વાયદો વધીને 72 સેન્ટ સુધી એની આજુબાજુ સ્થિર થવા મથી રહ્યો હતો, પણ હવે ફરીથી નવી વેચવાલી નીકળી છે પાકના કારણ ઉપર, એટલે બજાર ઘટવા લાગી છે. ત્યાં આગળ પાકના જે નવા રિપોર્ટ આવ્યા છે અમેરિકાની અંદર, એ તમારી સમક્ષ રજૂ કરું છું. તો એ પ્રમાણે અત્યારે જે કઈ પાકની અંદર ઝીંડવા બેસવાનું શરૂ થયું છે એની વાત તમને પહેલા કરી દઉં, તો લગભગ 42% જેટલા પાકમાં ઝીંડવા બેસી ગયા છે, જે ગયા વર્ષની સરખામણીમાં ઘણું સારું પરિણામ છે. ગયા વર્ષે 34% પાકમાં આ સમયે ઝીંડવા બેઠેલા હતા, એની સરખામણીમાં અત્યારે પાકની વૃદ્ધિ સારી છે, કારણ કે વરસાદ પણ સમયસર થયો છે, વાતાવરણ અનુકૂળ છે, અને ખૂબ જ સારી પરિસ્થિતિમાં હોય એવો પાક લગભગ 11% છે. સારી પરિસ્થિતિમાં પાક હોય એવો 42% છે. સારી નહીં અને નબળી નહીં એવી પરિસ્થિતિમાં હોય એવો પાક 29% છે. માત્ર નબળી કન્ડિશનમાં હોય એવો 11% પાક છે અમેરિકાની અંદર, અને અતિ નબળી પરિસ્થિતિ હોય એવો માત્ર 7% જ પાક છે. અને મોટાભાગે અતિ નબળી પરિસ્થિતિ
ફક્ત ટેક્સાસ રાજ્યની અંદર જોવા મળે છે, એ પ્રમાણ માત્ર 11% જેવું છે, પણ ત્યાં પણ 33% જેટલો પાક ઘણી સારી પરિસ્થિતિમાં છે. એટલે પાક મુદ્દે બહુ અમેરિકામાં હાલ તો ચિંતાનું વાતાવરણ નથી, એટલે વાયદા ઉપર સતત પ્રેશર આવી રહ્યું છે. પણ અમેરિકાના ખેડૂતોને અત્યારે પોષણક્ષમ ભાવ નહીં મળવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. મિત્રો, કપાસ કે રૂ અંગે કઈ પણ નવી જાણકારી આપની પાસે હોય, આપના ગામમાં કેટલો વરસાદ છે કે આપના ગામમાં વરસાદને લીધે કપાસની પરિસ્થિતિ કેવી છે, એના વિશે જો જાણકારી હોય તો જરૂરથી કોમેન્ટ કરી અને અહીંયા બધા સાથે શેર કરજો, જેથી કરીને બધા ખેડૂત મિત્રોને જાણવા પણ મળી શકે. આ વિડીયોમાં બસ આટલી જ વાત. ફરી મળીએ ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.